રાજમહેલમાં હતા ત્યારે પણ એને એટલી શાંતિ હતી
અને જ્યારે કંસે એને કારાવાસમાં પૂર્યા ત્યારે પણ એને એટલી જ શાંતિ હતી. સુકા એ વસુદેવ દેવકીએ પોતાના જીવનમાં ભગવાનને મુખ્ય સ્થાને રાખ્યા. એટલા માટે જેને ભગવાન રાખ્યા સુખ અને શાંતિનું જો એડ્રેસ જોતું હોય તો દુનિયામાં આ બ્રહ્માંડમાં ગમે ત્યાં ફરી આવો, પણ ભગવાનની મૂર્તિ સિવાય એના આશ્રય વિના દુનિયામાં ક્યાંય તમને શાંતિ નહીં મળે. એકવાર ભગવાને બ્રહ્માની સૃષ્ટિ રચવાનું આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ રચનાનું કામ કરો, બ્રહ્માજીએ સૃષ્ટિ રચી, મોટા મોટા પહાડો બનાવ્યા, ક્યાંક વળી સમતળ જમીન રાખી, ક્યાંક બહુ ઊંચા ડુંગરો, ક્યાંક રેતીના ડુંગરો, ક્યાંક પથરાના ડુંગરો. અને બ્રહ્માજીએ ભગવાનને કીધું કે પ્રભુ સૃષ્ટિની રચના કરી છે. ને ભગવાન જોવા આવે બહુ રાજી થયા, હજી કઈ બનાવો. લે સૃષ્ટિમાં ભગવાને બ્રહ્માજીને કહેવા પ્રમાણે ભગવાન બ્રહ્માજીએ એ સૃષ્ટિમાં જે સમતળ જમીન હતી, ડુંગરાળ પદાર્થ જે જગ્યાએ હતો એ જગ્યાએ બ્રહ્માજીએ ઝાડ પાન ઉગાડ્યા, આખી ધરતી હરિયાળી બની ગઈ. પાછા બ્રહ્માજીએ ભગવાનને કીધું કે પ્રભુ તમે કીધું એ પ્રમાણે મેં કંઈક કર્યું. ભગવાન જોઈને રાજી થયા, હજુ કંઈક બનાવો, આમાં કંઈક અધૂરું લાગે છે. આ જંગલ સાવ ભેંકાર જેવું લાગે છે. આ જંગલને ગુંજતું કરે એવી કંઈક રચના કરો. અને બ્રહ્માજીએ પશુ પક્ષી કીટ પતંગ આ બધાની રચના કરી, અને એ જંગલમાં એ બધાને છોડ્યા, આખું એ જંગલ આમ જાણે સંગીતમય વાતાવરણ હોય ને, પોતપોતાનો કલરવ કરે, પોતપોતાના અવાજો કરે, અને એને સાંભળીને એમ થાય કે શું બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે. બ્રહ્માજીએ ભગવાનની પાસે જેમ કીધું પ્રભુ આવો સૃષ્ટિનું સર્જન જોવા માટે, ભગવાન પાછા આવ્યા કીધું કે બહુ સરસ રચના કરી છે, હજુ પણ કંઈક એવી વિશેષ રચના કરો. અને બ્રહ્માજીએ બહુ બુદ્ધિ લગાવી, ઝીણવટ પૂર્વક એ બ્રહ્માજીએ આ માણસની રચના કરી, અને મનુષ્યની રચના જોઈ અને બ્રહ્માજી બહુ રાજી થયા. પણ ભગવાન તો રાજી થયા, પણ બ્રહ્માજી હેરાન થઈ ગયા. બ્રહ્માજીએ માણસને બનાવ્યો, પણ બધાએ બ્રહ્માજીને ઠપકો આપ્યો. બ્રહ્માજીએ પોતે ચાર મોઢા રાખ્યા ને અમને એક જ આપ્યો, બે મોઢા તો પાછળ ન હોતે, કોઈને ગાળો દેવી હોય તો ચાર મોઢે દઈ શકત ને. બધાએ મંડ્યા બ્રહ્માજીને દોષ નાખવા કે અમને માત્ર બે આંખો આપી અને પોતે આઠ આંખો, બીજી બે પાછળ ફિટ કરી દીધી તો પાછળનું એમ ના ના દેખા, આટલી એ તસ્તી લેવી નથી ઓ માણસને. બ્રહ્માજી પોતે વધારે આંખ રાખ્યા અને અમને માત્ર બે આપ્યા. બધા બ્રહ્માજીને ઠપકો આપે એટલે બ્રહ્માજી ગયા ભગવાન પાસે, પ્રભુ
તમે કીધું એ પ્રમાણે મેં નવી રચના તો કરી પણ એમાં મને ઠપકો સાંભળવો પડે છે. થાય છે શું કે બધા લોકો કઈ ને કઈ મારી સૃષ્ટિમાંથી પોતાને આપ્યું છે એમાંથી કઈ ને કઈ ખોટ કાઢ્યા કરે છે. અહીંયા આ જરૂર નથી, અહીંયા આ જરૂર નથી, આપણે એવું જ કરીએ છીએ. આપણે જે મળ્યું છે આ શરીર એમાંથી ખોટ જ કાઢતા હોય. ભગવાને અહીંયાથી આટલું સારું કર્યું તો બહુ સારું. ભગવાને માથામાં વાળ આપ્યા એ તો બરાબર, પણ નથી આપવા જગ્યો એ ક્યાં શું કામ આપ્યા છે? આટલો જો સુધારો કરી નાખે તો આ શરીર બહુ આનાથી કઈ વિશેષ સુંદર દેખાય. બ્રહ્માજી ગયા ભગવાન પાસે, પ્રભુ આ તો ઉપાધિ થઈ. લોકો નકરા મને કે કર્યા કરે, ભગવાન કે બધા નવરા પડી ગયા છે, એને કઈ ધંધો નથી એટલે બધા નફો જ વાળે છે. પણ પ્રભુ હવે કઈ આનો ઈલાજ તો કરો. ભગવાને લક્ષ્મીજીને કીધું કે પહેલી મારી જોડી લાવો. અને ભગવાને એ જોડીમાંથી બ્રહ્માજીને કીધું કે હવે તમારા કપડાનો છેડો પકડો કે હું જે આપું ને એ બધા માણસોને આપી દેજો. બ્રહ્માજીએ પોતાની જોડી પસારી અને ભગવાને પોતાની જોડીમાંથી નવરા નરી એના માટેની એક પછી એક બધા દોષો એને મઠાલવી દીધા. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, સ્ત્રી, છળ, કપટ, ધન, આ બધું ભગવાને બ્રહ્માજીને કીધું કે આ લોકોને આપજો. અને બ્રહ્માજી ભગવાનજીના ભગવાનના કહેવા પ્રમાણે બન્યા છે. આપવા કોઈને કામ આપ્યું, કોઈને ક્રોધ આપ્યો, બધું આપ્યા પછી છેલ્લે એ જોડીમાં એક વસ્તુ બતીને એને ભગવાને પોતાના હાથે ઉપાડીને સરકાવીને પગ નીચે દબાવી દીધી. બ્રહ્માજીએ તો બધું પાટી દીધું, પણ લક્ષ્મીજી આ જોઈ ગયા કે ભગવાને કઈક જોડીમાંથી એક વસ્તુ કાઢી અને પગ નીચે દબાવી. લક્ષ્મીજી ભગવાનને કે પ્રભુ બધું તમે બ્રહ્માજીને આપી દીધું જોડીમાંથી, તો એક તમે તમારા પગમાં દબાવ્યું એ શું છે? ત્યારે ભગવાને પોતાનો પગ ઊંચો કરી અને જે પગ નીચે દબાવી હતી ને એમાં લખેલું હતું શાંતિ. મેં ભગવાન કે મેં બધું દુનિયાને માટે આપી દીધું, પણ જો શાંતિ જોતી હશે ને તો મારા ચરણારવિંદના આશ્રય વિના જીવાત્માને શાંતિ નહીં મળે. આપણે ભગવાનને મૂકીને સંસારમાં જ સુખ અને શાંતિને શોધવા માટેના પ્રયત્ન કરીએ છીએ, પણ સુખ અને શાંતિ જો જોતી હોય. પ્રેમાનંદ સ્વામી કહે, મહારાજ તમારા ચરણારવિંદના આશ્રય વિના, તમારી મૂર્તિ વિના સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ. એ તમારી મૂર્તિ વિના ક્યાંય સુખ રહ્યું નથી. હો કેવા ભગવાન સુખમય છે. એમની પાસે કોઈ પણ આવે એને પણ સુખી બનાવી દે એવા એ ભગવાન છે. પોતે તો સુખમય મૂર્તિ છે જ, પણ એમની પાસે કોઈ આવે એમને પણ ભગવાન સુખી બનાવી દે એવા ભગવાન છે. એક વખત મહારાજ માંગરણમાં હતા અને માંગરણમાં આણંદીભાઈ સંઘાડિયા ઉતારનું કામ કરે, થોડી ઘણી કઈ કલા કારીગીરી એમને આવડે, પણ એમનો કાળ બેઠો એટલે આણંદીભાઈ કાળ નિર્ગમન કરવા માટે, પોતાનું ભાગ્ય બદલવા માટે મુંબઈ જવા માટે તૈયાર થયા. એટલે છેલ્લી બાકી એમ થયું કે મહારાજ અહીંયા બિરાજમાન છે તો મહારાજના દર્શન કરતો. આણંદજીભાઈ મહારાજ ના દર્શને આવ્યા ત્યારે મહારાજે કીધું કે આણંદજીભાઈ ક્યાં જાઓ છો? આણંદજી
ભાઈ કે મહારાજ અહીંયા થોડી તકલીફ છે, ઘણી મહેનત કરું છું છતાંય મારા ભાગ્યમાં કઈ બચતો નથી, એટલે મુંબઈ જઉં છું. મહારાજને નાણંદજીભાઈને સુખિયા કરવા છે. મહારાજે કહ્યું કે આનંદજીભાઈ તમને મનાય તો એક વાત કહું, આજે અમે નાઈને જયારે ચાલ્યા આવતા હતા અમને એક સામે પુરુષ મળ્યો, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા હતા. ત્યારે મહારાજે અમે પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે એ કહ્યું હું આનંદજીભાઈ નું પ્રારબ્ધ છું. ક્યાં જાઉં છો, તો કે હું મુંબઈ જાઉં છું. પછી અમે પૂછ્યું જે સાર સારું તમે મુંબઈ જાઓ છો, ત્યારે એ પ્રારબ્ધે એમ કીધું કે આનંદજીભાઈ અહીંયાથી જાય છે મુંબઈ, એને માટે આગળથી કોદરા તૈયાર કરવા માટે જાઉં છું, કારણ કે મુંબઈ જેવી સિટીમાં કોદરા જેવું ધાન મળશે નહીં, કારણ કે આણંદજીભાઈ ના ભાગ્યમાં લખાયેલું છે કોદરા ના રોટલા ખાવાનું. ત્યારે આણંદજીભાઈ કે મહારાજ તો પછી હવે તમે જેમ કહો એમ કરો. મહારાજ કે અહીં રહ્યો કે અહીં જ તમારો નિર્વાહ ચાલશે. પછી મહારાજે એને કીધું કે આણંદજીભાઈ તમને કઈ આવડે છે, થોડી ઘણી કારીગરી આવે એમાંથી એક હિંડોળો બનાવો, સરસ મજાનો ઝૂલો હિંડોળો બનાવો અને અહીંયાના રાજાને અર્પણ કરો. અને એવો હિંડોળો બનાવ્યો ચાવીવાળો હિંડોળો, ચાવીવાળા ઘડિયાળ તો આવે, ચાવીવાળા રમકડા આવે, પણ એ જમાનામાં આણંદજીભાઈ એ ચાવી વાળો હિંડોળો બનાવ્યો. મહારાજના કહેવા પ્રમાણે એ આણંદજીભાઈ એ ચાવી વાળો હિંડોળો એ આણંદ માંડોળના રાજાને અર્પણ કર્યો. રાજા બહુ ખુશ થઈ, માગો માગો તમે મારા રાજ્યમાં આવા સરસ કારીગર છો અને આવી સરસ કારીગરીથી તમે વસ્તુ બનાવી શકો છો, બોલો શું જોઈએ છે. મહારાજે શીખવાડેલું કે માંગવાનું કેમ, તો મકાન બનાવવા માટે થોડી જમીન માંગી લીધે. પછી કીધું ભલે જા, તને તું જે જગ્યાએ જમીન પસંદ કરે એ જગ્યા તારી. જમીન તો મળી ગઈ મહારાજની પાસે. હવે મહારાજ તમે કીધું એ પ્રમાણે હિંડોળો બનાવીને આપ્યો તો જમીન સંપાદન તો થઈ. મહારાજ કે હવે પાયા ખોદવાનું ચાલુ કરો, પણ રાત્રે રાત્રે પાયા ખોદજો. આણંદજીભાઈ મહારાજના વચનમાં વિશ્વાસ રાખી અને રાત્રિ રાત્રિએ પાયા ખોદે. પાયા ખોદતા ખોદતા એમાંથી ચરુ નીકળ્યો, સોનાનો ભરેલો ચરુ નીકળ્યો. આણંદજીભાઈ આવ્યા મહારાજ પાસે. મહારાજ ખોદતા ખોદતા આ ચરુ મળ્યો છે, હવે શું કરવાનું? મહારાજ કે એમાંથી થોડી થોડી સોના બોલો લઈ આ જમીન તો તે સંપાદન કરી, પણ આ જમીનના દસ્તાવેજ કરાવ્યા છે તો નથી કરાવ્યો. મહારાજ તો પછી જમીન તારા નામની કેમ કહેવાય, તો શું કરું? આ જે તને સોનાનો ચરો મળ્યો છે એમાંથી થોડી ઘણી લગડીઓ લઈ અને રાજાના કુંવરને માટે એક ઉતરી બનાવો, સોની પાસે સરસ મજાની સોનાની ઉતરી બનાવો અને રાણીબા દેખે એમ એ કુંવરને પહેરાવજો. આણંદજીભાઈએ સોનાની લગડીમાંથી એ કુંવરને માટે ઉતરી તૈયાર કરાવી. ઉતરી તૈયાર થઈ ગઈ એટલે રાજમહેલમાં જઈ અને રાણીમાં દેખી એમ રાજકુંવરની સોનાની ઉતરી આણંદજીભાઈએ પહેરાવી.
મહારાજ એને શીખવાડ્યું હતું કે રાણી બા રાજી થાય તો કઈ માંગવાનું કેમ, તો આ જમીનના દસ્તાવેજ કરાવી લેજે. રાણી બા રાજી થયા, પૂછ્યું ક્યાં ના છો, શું કાંઈ, તો કે માય બાપ અમે તમારી જ રિયત છીએ, પણ મને એમ થયું કે કુંવરને માટે કઈ બનાવું, એના ગળામાં સરસ મજાની ઉતરી પહેરાવું, તો રાજકુંવર તો સુંદર જ છે પણ એનામાં સુંદરતામાં થોડો વિશેષ વધારો થાય એટલા માટે આ ઉતરી બનાવી છે. તે વખતે રાજરાણીએ આનંદજીભાઈને કીધું કે ભાઈ તમને કઈ કામ પડે તો મને યાદ કરજો. આનંદજીભાઈ એ કહી દીધું કે રાણીબા આમ તો બીજું કઈ કામ નથી, તમે મોટા માણસ, તમારે ન હોય અમારે નાના માણસને શું કામ હોય, પણ રાજાએ મને જમીન તો આપી છે પણ એના દસ્તાવેજ કર્યા નથી. રાણીબા કે આવતીકાલે આવજો, તમારા દસ્તાવેજ થઈ જશે. અને બીજે દિવસે ભગત ગયા અને આ બાજુ સવારના સમયે આ ઉતરી પહેરાવીને ગયેલા ને રાજા જ્યાં બપોરે આવ્યા ને રાણીબાઈ ઉતડા લીધા. તમને તો ક્યાં કોઈનું ધ્યાન રહે છે, આ નગરમાં કેટલા કુશળ કારીગરો અને સાચા માણસો રહે છે, પણ તમે એનું ક્યાં ધ્યાન રાખો છો, પણ થયું શું એ તો વાત કરો. તો કે પેલો આનંદજી વિચારો, તમે એને જમીન તો આપી પણ હજી એના દસ્તાવેજ કર્યા નથી, એના દસ્તાવેજ કરી આપો. અને ફટાફટ આણંદજીભાઈને જે આપેલી જમીન હતી ને એના દસ્તાવેજ કરાવી આપ્યા. અને આવ્યા મહારાજની પાસે દસ્તાવેજ લઈને. મહારાજને કે હવે શું કરો, હવે જે સોનામાં બચી છે ને એમાંથી મકાન બનાવો અને સુખેથી અહીંયા રહેજો, તમારો પ્રારબ્ધ અહીંયા જ ઉઘડશે. અને આણંદજીભાઈ પછી માંગરોળમાં જ રહ્યા અને મહારાજે એનું પ્રારબ્ધ છે લઈ લીધું. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે સુખનું ધામ છો, સુખની મૂર્તિ છો, સુખનું જો ઉદગમન સ્થાન હોય તો મહારાજ તમે છો. તમે તો સુખની મૂર્તિ છો જ, પણ તમારી પાસે આવે એને પણ મહારાજ તમે સુખને આપનાર છો. માત્ર આલોકનું સુખ આપો એવું નહીં, પણ મહારાજ આલોક અને પરલોકનું સુખ આપનારા એવા તમે સુખનું ધામ છો. પ્રેમાનંદ સ્વામી આગળ એ જ પંક્તિમાં મારા લખે છે, સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રેલો. મહારાજ તમે જેમ સુખરૂપ છો, તમારું નામ પણ અનુપમ છે. દુનિયાવી નામો તમારા નામની તોલે આવી ન શકે, કારણ કે તમારા નામ જપથી જગતના બંધનો છૂટી જાય. જ્યારે જગતના નામો તો બંધન સર્જે છે. મહારાજ તમારું નામ અલૌકિક છે, ઈ નામમાં કેટલી તાકાત છે. ભજન સ્મરણમાં, ધ્યાન ભજનમાં સુખ ના આવે ત્યારે નામ જપ કરવો. અમદાવાદના વચનામૃતમાં મહારાજે કહ્યું કે અંતઃપુરના જ્યારે ધોળાપુર ચડ્યા હોય, ધોળાપુર એટલે શું ખબર છે તમને, દોહાઓને ખબર હશે, અમને ખબર ન હોય ધોળાપુર કે નહીં કહેવાય. ઘોકડો વહેતો હોય એને ધોળાપુર કહેવાય. તમારા ગામની નદી વહેતી હોય એને ધોળાપુર કહેવાય. તો ખારી નદી જેવી મોટી નદી વહેતી હોય એને ધોળાપુર કહેવાય. ધોળાપુર તો એને કહેવાય કે બે કાંઠા લઈ અને નદી પૂર જોશમાં વહેતી જાય અને મોટા મોટા શહેરોને પણ પોતાના જળમાં તરબતર કરી દે, મોટા મોટા શહેરોને તાણી જાય, એને કહેવાય ધોળાપુર.
महाराज के अंतर शत्रु ना जाले थोड़ा पूर आवे क्या ये पग नीचे नाटे ये वो थोड़ा पूर आवे भजन मा चिंतन मा कीर्तन मा क्या ही चित्त न लागे त्यारे ऊंचे स्वरे स्वामी नारायण स्वामी नारायण एम नाम उच्चारण करे अने ऊंचे स्वरे केवो थाय खबर निर्लज थईने नाम उच्चारण करे तो थोड़ा पूर जो चढ़िया होय ने विषय विकारो ना मननी अंदर वमड़ो चढ़िया छे थोड़ा पूर चढ़िया छे ई बधा शांत थई जाय छो भगवान ना नाम थी आ बधो थाय पण आ लोक ना नाम थी आ बधो क्यांय थतो नथी हो छगन मगन नमन चिंतन एना थी काय न थायो आ दुनियावी नाम छे દુનિયાની નામ બોલો એનાથી કઈ વડે પડે નહીં પ્રેમાનંદ સ્વામીએ શરૂઆતમાં જ કીધું કે મહારાજ તમારું નામ છે એ બંધન કાપનારું છે અને દુનિયાની નામ છે એ બંધનને જોડનારું છે અને ભગવાનનું નામ જો અંતકાળે બોલાઈ જાય અંતકાળે કદાચ એ નામ સંભળાય તો એનું પણ કામ થઈ જાય વિહારીલાલજી મહારાજે કળશમાં લખ્યું છે જો અંત કાળે શ્રવણે સુણાય પાપે તણો દે પણ મોક્ષ થાય તે મંત્ર જેના મુખ તીજ પાય સ્વામિનારાયણ મહામંત્ર કયો
હવે આજ આપણે એનો મહિમા ગાઈ શ્રવણ કર્યું હતું. ઝવેરચંદ વાણિયાને જમપુરીના દૂધો દેખાતા હતા, પણ એને કૃપાનંદ સ્વામીના મોઢે વાત સાંભળી કે સ્વામિનારાયણનું જો નામ સ્મરણ કરે ને તો યમદૂતો એનાથી દૂર ઉભા રહી જાય ને ઝવેરચંદ વાણિયાએ અનુભવ કર્યો. ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, આજ સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરે તો ગમે એવા ભવ ભવના જે બંધન છે ને સ્વામી કે સદ્ય એટલે તરત જ બાળીને ભસ્મ કરી નાખે એવો આ સ્વામિનારાયણ મહામંત્ર છે. કોણ કોણ આ મહામંત્રનો જાપ કરે છે? અનેક લોકોએ આ મંત્રનો જાપ કર્યો હમણાં અને પૂર્વે પણ, જેને આ મંત્રનો જાપ કર્યો ને એ પણ બધા ઉતરી ગયા. ને પ્રેમાનંદ સ્વામી નામ મંત્રનો મહિમા કહેતા આગળ કહે છે. બ્રહ્મા મુનિ મોક્ષ જપે આ મંત્રને, બ્રહ્મા મુનિ મોક્ષ જપે આ મંત્રને, તે સૌ પામ્યા મન વાંચિત સુખ સાધુ, તે સૌ પામ્યા મન વાંચિત સુખ સાધુ. પ્રેમાનંદ કહે કર જોડી સૌ જાનને, પ્રેમાનંદ કહે કર જોડી સૌ જાનને, પ્રેમાનંદ કહે કર જોડી સૌ જાનને, પ્રેમાનંદ કહે કર જોડી સૌ જાનને. પુરુષો માયા સર આવ્યો છે યાદ જો, પુરુષો માયા સર આવ્યો છે યાદ જો. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, સ્વામિનારાયણ આજ પ્રગટ શ્રવણે સફળતા ગમે દિન કર દોષ જો, શ્રવણે સફળતા ગમે દિન કર દોષ જો, શ્રવણે સફળતા ગમે દિન કર દોષ જો, શ્રવણે સફળતા ગમે દિન કર દોષ જો. સ્વામિનારાયણ મહામંત્ર છે. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રોલ, મહારાજ તમારા નામને હું જાપ કરું છું, અનુપમ નામ. મૂડીના સમયમાં એક જણો બિન સત્સંગી સત્સંગીની સાથે એ મૂડીના સમયમાં આવ્યો છે. મોટો સમય થયો અને માણસ બિન સત્સંગી માણસ એ મૂડીના સમયમાં આવ્યો, ઉતારામાં એને ઉતારો કરાવ્યો અને સત્સંગી ન હતો એટલે જગન ચાલતો હતો, ભાઈ કઈ ખાવા પીવાની ખોટ હોય. અને સવારે એ ભાઈ જ્યાં રસોડામાં નાસ્તો કરવા ગયા ને, રસોડામાં મોટા મોટા ઢગલા આમ પડ્યા હતા, લાડુના ગાંઠિયાના પૂરી તળેલી એક બાજુ પડી, ત્યાં મોટા મોટા ઢગલા પડ્યા. હવે એ બિન સત્સંગી આવ્યો માણસ જ્યાં રસોડામાં નાસ્તો કરવા માટે ગયો, એ ગાંઠિયાનો ઢગલો જોઈને એને એમ થયું, ઓહો મારા સ્વામિનારાયણ વાળા કઈ ગાંઠિયા બનાવે છે કે, અને એ માણસને ગાંઠિયા બહુ ભાવતા, ગણાય ને ભાવ્યો. તો એ માણસને ગાંઠિયા બહુ ભાવે
અને સવારે રસોડામાં નાસ્તો કરવા ગયા અને ગાંઠિયાના ગંધ ખડકેલા જોયા ને એને અહો થઈ ગયું. સ્વામિનારાયણ વાળાને ત્યાં ગાંઠિયા છે ને કાંઈ. અને સમય પૂરો થયો, ભાઈ ઘરે ગયા. દિવસો પછી દિવસો પસાર થતા એને અંતકાળ આવ્યો અને અંતકાળે યાદ આવ્યો અને બોલ્યા. સત્સંગી નથી હો, આ તો એનો ભાઈબંધ એક સત્સંગી હશે ને એ જોરે જોરે એને એમાં લઈ ગયેલો કે હાલ ભાઈ મૂડીમાં સમય થાય છે ત્યાં દર્શન થશે, કથા વાર્તાનું શ્રવણ થશે, મોટા મોટા સંતો આવશે એમના દર્શન થશે. એટલે એ જોરાવરે એનો હાથ પકડીને લઈ ગયેલો. પણ અંતકાળે જ્યાં એનો આવ્યો ત્યાં તો એ બિન સત્સંગી માણસ કહેવા માંડ્યો કે સ્વામિનારાયણના જગનમાં કઈ ગાંઠિયાના ગંજ ખડકાયેલા પડ્યા છે. આટલું જ્યાં બોલે ને એનો પાણ બંખેર ઉડી ગયો. અને મહારાજ એને ગાંઠિયાનો થાળ લઈ આખી ડીશ ભરી અને મહારાજીને તેડવા આવ્યા કે હાલ ભાઈ અમારા ધામમાં ગાંઠિયાના ઢગલા પડ્યા છે. અને મહારાજીને ધામમાં તેડી ગયો. તો એ ગાંઠિયાનું ચિંતવન કર્યું એટલે એનો મોક્ષ થઈ ગયો. એમ તો હવે રોજ આપણે ઉઠીને જલેબીનું ચિંતવન કરીએ છીએ પણ એમાં મોક્ષ થઈ જાય આપણો? રોજ સવારે ઉઠીને ગુલાબ જાંબુની યાદ કરીએ છીએ એમાં આપણો મોક્ષ થઈ જાય? રોજ સવાર પડે ને પેલી કીટલી ખખડતી નથી તો કીટલીને યાદ કરીએ છીએ એમાં શું આપણો મોક્ષ થઈ જાય? તો પણ પ્રેમાનંદ સ્વામી કે એ ગાંધી અને સ્વામિનારાયણનો સંબંધ થયો ને અને એ સ્વામિનારાયણના સંબંધ વાળા ગાંઠિયાનો યોગ પેલા કુસંગીને થયો અને એનું કલ્યાણ થઈ ગયું. એને શું ગાંઠિયાને ભાવથી યાદ કર્યા હશે? આ સ્વામિનારાયણનો પ્રસાદ હતો ની મેં આરોગ્ય એમ યાદ કર્યા હશે? ઘણા યાદ કરે એવું નથી. ઓલો ભરવાડ હતો એને મહારાજે શેલણ જમાડ્યું હતું, શેલણ યાદ રહી ગયું કે મારા સ્વામિનારાયણ જે શેલણ બનાવીને ખવડાવ્યું હતો ને એવો તમને ના આવડે. તો શું શેલણને યાદ કરે એમાં એનું કલ્યાણ થઈ ગયું? ના. પણ એ શેલણને સ્વામિનારાયણનો યોગ થયો એટલા માટે એ શેલણને યાદ કરતાની સાથે એનો પણ મોક્ષ થઈ ગયો, એનો પણ કલ્યાણ થઈ ગયું. એટલા માટે વચનામૃતમાં મહારાજ એમ કે અમે જે મોટા મોટા ઉત્સવો કરીએ છીએ વર્ષો વર્ષ એનું જો કોઈ કારણ હોય તો શું છે? એ ઉત્સવમાં જન્માષ્ટમી રામનવમી આદિ જે ઉત્સવમાં પાપી જીવ આવ્યા હોય અને એને અંતકાળે જો અમારી સ્મૃતિ થઈ આવે અને એને યોગ્ય કરી અમારા સંતો પાડાઓ ભક્તો એની સ્મૃતિ થઈ આવે એને યોગ્ય કરીને એ જીવની કલ્યાણ થઈ જાય છે. ભાવે લ્યો કે કુભાવે લ્યો શ્રી સ્વામી નારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે તે મંત્ર થે ભૂત પિશાચ ભાગે તે મંત્ર થી તો સદબુદ્ધિ જાગે. ભાવે કુભાવે યાદ કરે તો એ મુક્તિ આપે. જગજીવન મહેતો હતો એ કુભાવે સ્વામિનારાયણ ભગવાનને યાદ કરતો, એની ઘરવાળીને સ્વામિનારાયણ કહીને બોલાવતો. એવું છે કોઈ આ દુનિયામાં? દ્વેષ ભાવે પણ સ્વામિનારાયણને ગાળો દેતો હોય, એની પત્નીને બોલાવો હોય ને તો એને કહે સ્વામિનારાયણ મારે પાણી પીવું છે ગ્લાસનું, પાણીનો ગ્લાસ ભરીને. વાસણ ધોવાના પણ મશીનો આવી ગયા, થારી વાટ કોઈ ડીશમાં ટ્રેમાં ગોઠવી અને મશીનમાં ચડાવી દીધી હોય તો સાફ થઈને આમ બહાર નીકળી જાય. જોયેલી વાત છે, ફોટો નથી. અમારા સંતો બધા યાત્રામાં જાય છે ધર્મસ્થળામાં,
અને ત્યાં હજારો માણસો રોજના 15-20 હજાર માણસો જમે છે, તો એ 20-15-20 હજાર માણસો જમે, બધાએ થાળી વાટકો ગ્લાસ લઈને જમે, તો એ 15-20 હજાર માણસોના થાળી વાટકો ગ્લાસ ધોવે પણ બગડે, અને મન બગડે એને સાફ કરવાના કોઈ મશીનો શોધાયા? કોઈ વિજ્ઞાને એવું નથી શોધ્યું કે હાલો ભાઈ માણસનું મન બગડી ગયું છે, એના વિચારો બગડ્યા છે, એની બુદ્ધિમાં ગંદકી ભેગી થઈ છે, તો ચાલો નાનું હોલથી ઓપરેશન કરી અને એની બુદ્ધિમાંથી કચરો ખેંચી લે, એના ખરાબ વિચારો ખેંચી લે, એવું વિજ્ઞાને આજ દિવસ સુધી કોઈએ શોધ કરી નથી કર્યો. પણ આપણા ઋષિ મુનિઓએ મનમાં ભરાયેલો જે કચરો એને સાફ કરવા માટેના સંકીર્તન ભવનો બનાવ્યા હોય, ઠેક ઠેકાણે ભગવાનના નામનું ઉચ્ચારણ થાય અને માણસની બુદ્ધિમાં રહેલો જે કચરો છે ને એને સાફ કરી શકાય. એટલે બિહારી લાલજી મહારાજ કહે છે, જડે કરીને તન મેલ જાય આનામથી અંતર શુદ્ધ થાય. મગજમાં કચરો ભરાયો એને સાફ કરવું હોય ને તો આ સ્વામિનારાયણ મહામંત્ર નો જાપ કરજો, તમારા અંતરમાં હૃદયમાં ભરાયેલો જે કચરો છે ને એ સાફ થઈ જશે. સ્વરૂપ આવું છે, મહારાજના નામનો આવો મહિમા જાણી ઇન્દ્રાદિક દેવતાઓ પણ બ્રહ્માદિક ઈશ્વરને પણ અંતરમાં એમ ઈચ્છા થાય છે કે ખરેખર જો આ મૂર્તિના સુખના અધિકારી બનવો હોય તો કરવા જેવું શું છે. સ્વામી આગળની કડીમાં લખે છે, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે નજી કામને શંકર છે એ સહજાનંદ સ્વામી નું ધ્યાન ભજન કરે,
ઇન્દ્રાદિક દેવો પણ સહજાનંદ સ્વામીનું ગાન ભજન કરે એમ કહીએ એ પણ મનાય, પણ મહાદેવજી સ્વામિનારાયણનું ભજન કરે એમાં થોડી તકલીફ થાય બધાનો. મહાદેવજી તો મોટા દેવતા છે, અને મોટા દેવ થઈને સ્વામિનારાયણનું ભજન કરે. પણ પ્રેમાનંદ સ્વામી અહીંયા કીધું છે કે મોટા મોટા દેવ પણ એ સહજાનંદ સ્વામીનું ભજન કરે છે. તમે વિચાર કરો, આ બધા નાનકડા માણસો છે. બ્રહ્માને સમય મળતો હશે ભજન કરવાનો, કારણ કે એ તો સૃષ્ટિના સર્જનમાં એવા તો મંડ્યા છે. સૃષ્ટિના આરંભમાં ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે મહામાયામાં એવી સુષુપ્ત અવસ્થામાં જે પડેલા જીવાત્મા છે, કારણ શરીરમાં રહેલી વાસનાને આધારે એના સુખ દુઃખ ભોગવવા માટે શરીરની રચના કરો. અને બ્રહ્માજીને આજ્ઞા થતા ભગવાનની આજ્ઞામાં રહો તો ભગવાનના સામર્થ્યથી ભગવાન તમને આપે છે. એ ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાની સામર્થ્ય આપી છે, અને ભગવાનની આજ્ઞામાં રહ્યો તો ભગવાન એને સામર્થ્ય પણ આપ્યો. ભગવાને ધન સંપત્તિ આપી હોય અને એની સેવામાં નછાવર કરી નાખો તો ભગવાન જગતના જીવ કરતા કાંઈ એમાં વિશેષ સામર્થ્ય વધુ આપે. તમને ખબર પડે કે ન પડે, પણ ભગવાન એમાં સામર્થ્ય મૂકે છે એ વાત ચોક્કસ. હનુમાનજી ક્યાં જાણતા હતા પોતાની સામર્થ્યને? બળદેવજી ક્યાં જાણતા હતા પોતાની સામર્થ્યને? પણ એમાં બળ તો અપાર હતું, એમાં શક્તિ તો અપાર હતી, પણ એ બે જણા જાણતા હતા. એમ હું ને તમે પણ જાણતા નથી કે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો એમાં કેટલી સામર્થ્ય હોય. ત્યારે ધ્રાંગધ્રા દરબારે પૂજાજીને પૂછ્યું કે ભાઈ તને કઈ કપાળમાં વાગ્યું છે? કપાળમાં વાગ્યું છે એટલે શું? સ્વામિનારાયણનો સત્સંગ ગયો ને એના ભાલમાં તિલક ચાંદલો શોભતો હોય. એ તિલક ચાંદલાને જોઈ અને પેલો ધ્રાંગધ્રાના દરબાર એ પૂજાજીને પૂછે છે કે ભાઈ કપાળમાં તને કઈ વાગ્યું છે? આ બધું શું માંડ્યું છે? ટીલા ટપકા કાણવાને આ બધું શું છે? ત્યારે પૂજાજી કે આ તો સ્વામિનારાયણ ભગવાનનું ચિહ્ન છે. ઓહો, ઈ તારા સ્વામિનારાયણ ભગવાન છે તો ઈ તારા ભગવાનમાં શું વિશેષતા છે? મને તો તારા ભગવાનમાં કઈ વિશેષતા જેવું લાગતું નથી. માણસ જેવો માણસ દેખાય છે, સઘળી ક્રિયા માણસ જેવી છે. પૂંજાજી દરબાર બિચારા કઈ ભણેલા નહીં ને, એટલે એને ઉત્તર ના આપી શક્યા. મનમાં મૂંઝાયા કે આને દરબારને જવાબ શું દેવો. એટલે મનોમન નક્કી કર્યું કે કોક દી ગઢડા જઈશ ત્યારે મહારાજને પૂછી જોઈશ કે મહારાજ તમારામાં શું વિશેષતા છે. અત્યારના જેવો કઈ સમાના નતો ભાઈ કે સંકલ્પ કરો અને પહોંચી જાઓ ભુજ નરનારાયણ દેવના દર્શન કરવા માટે. અમદાવાદ પહોંચી જાઓ, ગઢડા જવું હોય તો બસ સંકલ્પ કર્યો અને 5-6 કલાકમાં ગઢડા પહોંચી જાઓ. સંકલ્પ કરો કે છપૈયા યાત્રા કરવા જવું છે, નીકળી પડો એટલે 2 દિવસમાં છપૈયા પહોંચી જાઓ. એના જેવો આ જમાનો નતો, પગે ચાલીને જવાનું. આ તો ગઢડા જવું છે, પગે ચાલીને જાય ટાઈમ તો લાગે ને. એક વખત એ પૂંજોજી દરબાર કઈ ગઢડામાં ઉત્સવ થવાનો હશે એટલે મહારાજના દર્શન કરવા માટે ગઢડા ગયા. એ વખતે મહારાજ એકલા જ અક્ષરોડીમાં હતા, કોઈ હતું નહીં, અને પૂંજોજીએ લાગ જોઈ અને મહારાજને પૂછ્યું. મહારાજ હું કામ પ્રસંગે વારે વારે ધ્રાંગધ્રા જાઉં, ત્યાં મને દરબાર પૂછે કે આ બધું શું માંડ્યું છે અને તારા ભગવાનમાં શું વિશેષતા છે? તો મહારાજ
તમે મને કહો કે હું એને જવાબમાં શું કહું, શું જવાબ આપું? મને મહારાજ મનમન હસવા માંડ્યા, પૂજાભાઈ અમારામાં શું વિશેષતા એમ તમને જાણવું છે એમ. હા મહારાજ, તમારામાં શું વિશેષતા છે મને કયો તો હું એને કહી શકું. મહારાજ કે અમારી વાત તો પછી કરીએ, પણ તમે તમારી વાત કરો કે તમારામાં કેટલી વિશેષતા છે, પછી અમે અમારી વાત કરીએ. પૂંજોભાઈ કે મહારાજ મારામાં શું, મારામાં તો કાંઈ નથી, હું તો મામૂલી માણસ. ત્યારે તો હું દરબારને કઈ જવાબ નથી આપી શકતો. મહારાજ કે તમે અમારું ભજન કરો ને તમારામાં કઈ સામર્થ્ય ન હોય એવું થોડું બને. તમને તમારી જ ખબર નથી તો અમારી વિશેષતાની તમે શું વાત કરશો? આમ જે બે જણા રક્ષક કરે છે ને ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી આ પૂંજોજી દરબાર અમારી વિશેષતાની વાત કરે છે, તમારામાં શું વિશેષતા છે? પણ મારી વિશેષતા કરતા પૂંજાજીમાં કેટલી વિશેષતા છે એ તો જોઈ દો. અને મુક્તાનંદ સ્વામી આંખ બંધ કરીને બેઠા અને થોડી વાર પછી આંખ ખોલીને માથું ધોણાવીને કહ્યું, મહારાજ આમાં તો કઈ ભર્યું છે ને. માથું ધોણાવ્યું એટલે પૂંજાજીને એમ થયું મારામાં કઈ હશે નહીં. પણ મુક્તાનંદ સ્વામી માથું ધોણાવ્યું, મહારાજ ઓ હો 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 આ પૂંજાભાઈને શું વાત કરવી, અધમમાં અધમ કોઈ જીવ હોય અને એનું જો બાવડું પકડીને અહીંયાથી ઘા કરે ને તો એ સીધો અક્ષરધામમાં પહોંચી જાય, એટલી પૂંજાજીમાં સામર્થ્ય છે. પૂંજાભાઈને થયું કે મારામાં આટલી બધી સામર્થ્ય તો હું જેનું ભજન કરું છું એમાં કેટલી સામર્થ્ય હશે. મહારાજ મને સમજાઈ ગયું કે તમારામાં કેટલી સામર્થ્ય છે. કહેવાનું શું કે જે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે એનામાં આટલી સામર્થ્ય હોય, એનું ભાર છે ને ચડકતું હોય, એ કઈ જગતના જીવ કરતા નમાલા ન હોય. જગતના જીવ તો નમાલા જેવા હોય, પણ ભગવાનનો શરણાગત જીવ હોય એ કઈ નમાલા જીવ ન હોય, ઐશ્વર્ય યુક્ત હોય, મહારાજની સામર્થ્ય એમાં હોય. જો આ સંતમાં મરેલાને જીવતા કરે વ્યાપકાનંદ સ્વામી. દાહા કાચરની ઘોડી મરી ગઈ હતી, બ્રાહ્મણનો છોકરો મરી ગયો હતો અને કાનમાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલે અને મરી ગયેલાને જીવતા કરે. સૂર્યની ગતિને અટકાવી દે ગોપાલાનંદ સ્વામી જેવા સંત. વડોદરામાં રામકૃષ્ણરામ શાસ્ત્રી પૂનમનો ગ્રહણ થશે કે નહીં કંઈક જોવામાં ભૂલ રહી ગઈ અને પછી પૂનમને દાડે ગ્રહણ થવાનું હતું અને એ સૂર્યની ગતિને ગોપાળાનંદ સ્વામી જેવા સંત અટકાવી શકે. કારણે પણ થપ્પડ લગાવી દે સચ્ચિદાનંદ સ્વામી જેવા. ભગુજીને વાગ્યું તો ઘા વાગ્યા હતા અને ભગુજીનો અંતકાળ નજીક આવ્યો અને મહારાજે એ સચ્ચિદાનંદ સ્વામીને ભગુજીની સેવામાં રાખ્યા કે આને કાળ લઈ ન જાય એ જવાબદારી તમારી. અને કાળ આવ્યો, ભગુજી તો મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારી એની મૂર્તિમાં મનને જોડી અને બસ મહારાજનું ધ્યાન કરતા હતા એવામાં કાળ આવ્યો અને દરવાજે સચ્ચિદાનંદ સ્વામી ઉભા હતા. સચ્ચિદાનંદ સ્વામી કોણ છે? તું કાળ છું. ક્યાં જાય છે? ભગુજીના જીવને લેવા જાઉં છું. હાલતી નો લાગે ભગુજીના જીવને લેવા જાઉં છું. કાળને એમ થયું કે આ વળી સાધુ મને રોકી શકે? સચ્ચિદાનંદ સ્વામી કે અહીંયાથી રવાનો થા, પણ કાળને એમ કે મારી શક્તિ બતાવી દઉં. જ્યાં ધક્કો લગાવીને ઓરડીમાં પ્રવેશ કરવા જાય ને ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામીએ ફેરવીને એક થપાટ મારીને કાળનું મોઢું ફેરવી નાખ્યું. ચાર વાગ્યાનો સમય હશે, મહારાજ જાગ્યા હતા અને લીંબતરુ નીચે બેઠા હતા. તે આમ મોઢું લઈને ગયો મહારાજ પાસે. મહારાજ કે ક્યાં કોણ છો તમે, ક્યાંથી આવો છો? તમારું મોઢું આમ કા રાખ્યું છે? મોઢામાં તમાકુ ભર્યું છે? હા ઘણા યુવાની આવે અમારી પાસે,
કઈ કથાનો પ્રસંગ હોય એટલે સંબંધીની કથા એટલે આવે ખરા, પણ વાત કરતા સ્વામી અમારા સંબંધીની કથા છે. મોઢામાં તમાકુ ભર્યું હોય તો મોઢું એક બાજુ ફરાવીને બોલવું પડે, કારણ કે હામો જઈને આમ વાત કરે તો સામે વાળાને પવિત્ર કરતો જાય પાછો. એટલે સ્વામી મહારાજ કે કેમ મોઢું આમ ફરાવીને રાખ્યું છે, તો મોઢામાં તમાકુ ભર્યું છે? તો કે હું કાળ છું, ભગુજીને લેવા આવ્યો તો પણ સચ્ચિદાનંદ સ્વામી આનાકાની કરતા હતા, હું ધક્કો મારીને અંદર પેવા ગયો ત્યાં સચ્ચિદાનંદ સ્વામી એક થપાટ મારીને મારું મોઢું ભર્યું. મહારાજ કઈ દયા કરો, હવે આ મોઢું સીધું થાય. મહારાજ કે મારાથી ન થાય, જેને મોઢું ફેરવ્યું એની પાસે જવું પડે. સચ્ચિદાનંદ સ્વામી એક થપાટ મારીને મોઢું ફરી ગયો, હવે જો બીજી થપાટ મારે તો સીધું થાય. અને કાળને સચ્ચિદાનંદ સ્વામી જ્યાં બીજી ફેરવીને થપાટ મારીને એનું મોઢું સરખું થઈ ગયો. કાળને પણ થપાટ લગાવી દે, ઇન્દ્રને જઈને પણ લાત મારે સચ્ચિદાનંદ સ્વામી, વરસાદ નતો વરસાદ લાત મારી ઉભો થાય, આરામ ફરમાવે છે. અહીંયા બધા સૃષ્ટિ ઉપર જીવ હેરાન થાય છે. લીમડાના જીવને સાધુ બનાવી દે. માનુભાગન સ્વામી આંબલિયા ગામમાં મંદિર થતું હોય ને પાટડા બનાવવા હોય અને પાટડા માટે લાકડા જોતા હોય, અને અંબાવી શેઠની વાડીમાં એ લીમડા સાત લીમડા હતા. માનુભાગન સ્વામી ત્યાં ગયા અને કીધું કે પટેલ, જો લીમડાનું દાન કરો ને તો મંદિરનું કામ આગળ વધે. માનુભાગન સ્વામીને કોઈએ કીધું કે સ્વામી એને દીકરા નથી, અને સ્વામીએ કહી દીધું, પટેલ જેટલા લીમડાનું દાન કરો એટલા દીકરા આપીએ, લઈ જાઓ સાથે સાથે. સાત લીમડા ભંજાવરામાં બે હાથેથી બથ ભરમતો ના લેવા, સ્વામી આ સાથે સાથ લઈ જાઓ. સ્વામી કે લઈ તો જઈએ પણ આધા તેરા ને આધા મેરા જા કે. અને એ લીમડાના જીવને પણ મારા જે અનુભવન સ્વામીએ વર્તમાન ધરાવી અને એને આવતે જન્મે સાધુ કરી દીધા હો. અને એ સાત લીમડાના જીવ બીજે દિવસે સત્સંગીને ઘેર જન્મ્યા, એ અંબાજી શેઠને ત્યાં, અને એ સાતમાંથી ત્રણ પહેલા સાધુ થયા, અને એક દીકરો અડધી આવડતા સુધી ઘરે રહ્યો, અને પાછળની જિંદગીમાં એ પણ સાધુ થઈ ગયો. એ લીમડાવાળું મંડળ કાલુપુર અમદાવાદ મંદિરમાં અત્યાર સુધી હતું, હજુ પણ હશે તો ખ્યાલ નહીં. આ બધી શક્તિ કોની, મારી કે તમારી? પણ આ શક્તિ ભગવાને આપેલી છે, પણ હું તમે જાણતા નથી. બ્રહ્માદિક દેવતાઓ સૃષ્ટિના કાર્યમાં નિયુક્તિ કરી એમની મરજી સમજીને આ કાર્ય બધા દેવો કરે છે, એટલે મહારાજે એને સામર્થ્ય આપી છે. રાત દિવસ એના કાર્યમાં રત રહે છે, કોઈ ટાઈમ એની પાસે ફિક્સ નથી કે ભાઈ સવારથી 8 વાગ્યા સુધી, સાંજે 8 વાગ્યા સુધીની ડ્યુટી. ને આપણે જો દુકાનદાર હોઈએ તો ગોડ મારી દઈએ કે સવારે 8 થી 1 અને બપોર પછી 3 થી 8 વાગ્યા સુધી દુકાન ખુલી રહેશે, પણ હા એવું નથી હો. કોઈ ટાઈમ ફિક્સ નહીં, કોઈ જીવ મરે એટલે તરત એના માટે નવું કોયડો તૈયાર કરવો, ને એમાં કઈ ફિક્સ હોય કે ભાઈ રાત્રે કોઈ જીવ મરશે ને હાલો રાત્રે આરામ ફરમાવો. ગમે ત્યારે જીવ મરે અને એના કર્મને અનુસારે એ બ્રહ્માદિક દેવતાઓને કામ કરવું પડે, અને કોઈ ટાઈમ ફિક્સ નહીં. કેટલી ઉપાધિ માથે જુદા જુદા મોડલ બનાવવાના, અને કોઈ મોડલ પાછું ફિક્સ ફરીવાર રિપીટ ન થાય. કેટલી ઉપાધિ બ્રહ્માદિક દેવતાઓને, પણ આટલી ઉપાધિ વચ્ચે પણ પ્રેમાનંદ સ્વામી કે એ બધા લોકો ટાઈમ કાઢી અને તમારું ભજન કરે છે, આવા તમે મહારાજ છો. અને એ બ્રહ્માદિક દેવો ભગવાનનું ભજન કરે છે એ બીજી બધી વાતો આપણે આવતીકાલના પ્રથા પ્રસંગમાં સાંભળીશું. અત્યારે ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે આ સત્રને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.